આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની હેડલાઇન છે કે ગુજરાતમાં 75,000 થી વધુ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા આપશે. મેડિકલમાં પ્રવેશ માટે 557 શહેરમાં કસોટી લેવાશે. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજનો બસ સ્ટેશન વિસ્તાર ફરી છકડા ધંધાર્થીઓના હવાલે. નવું બસ પોર્ટ શરૂ થયા બાદ થોડો સમય ટ્રાફિક પોલીસ, બસ સ્ટેશન બહાર સુરક્ષા કર્મચારીઓની તૈનાતી થકી કાબુમાં રહેલા ધંધાર્થીઓ, વાહન ચાલકો બન્યા બેફામ. બસ પોર્ટમાંથી માતેલા 60 જેમ નીકળતી બસો થકી ગંભીર અકસ્માતની પણ ભીતિ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે વધુ 2 દિવસ આકરો તાપ કચ્છને અકળાવશે. યલો એલર્ટ, કંડલા એરપોર્ટ 41, ભુજ 40.3. રાત્રિના પણ ઉકળાટથી જનજીવન આકુળ વ્યાકુળ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે, ગુજરાત સ્થાપના દિવસે દેશને એક પ્રયોગશાળાના ભૂતકાળમાં ડોક્યું. ગુજરાત જેનો પ્રયોગ કરે છે તેને પછી દેશ અનુસરે છે. ગુજરાત એક પ્રદેશ માત્ર નથી, એક આગવી સંસ્કૃતિ સંસ્કાર છે. રાજ્યપાલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. કચ્છના મતદાન બૂથો ઉપર તારીખ 6 ના વોટિંગ મશીનો મોકલાશે. ઈવીએમ કમિશનિંગની કામગીરી પૂર્ણ. ચૂંટણી સુચારુ રૂપે યોજાય તે માટે તંત્ર દ્વારા બાજ નજર. કચ્છ બેઠકના 1,236 થી વધુ બુજુર્ગ અને દિવ્યાંગ મતદારો દ્વારા ઘેર બેઠા મતદાન કરાયું. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. પાકિસ્તાનથી 61 કરોડનું હશીશ લાવવા માંડવીના અલીએ દુબઈમાં મીટિંગ કરી. કેન્ટીનમાં કૈલાશ અને પાકિસ્તાની ફિદા અલી વચ્ચે ઓળખાણ કરાવાઈ. કચ્છના અલી અસગર અને પાકિસ્તાનના ફિદા અલીનો સંપર્ક કરાવનાર મંગેશે ટેન્ડેલને ડરાવવા હિસ્ટ્રી શીટર હરીને સામેલ કર્યા. ભારતીય બોટમાં પાકિસ્તાન જઈ ડ્રગ્સ લીધાનો પ્રથમ કિસ્સો. સંદેશના અંદરના પાને સમાચાર છે. કચ્છમાં 378 કર્મચારીઓ દ્વારા બેલેટ મતદાન. તારીખ 2, 3, અને 4 મે ના રોજ પોલીસ અને અધર સ્ટાફ દ્વારા મતાધિકારનો ઉપયોગ કરાશે. ગેઝેટ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે ભચાઉ તાલુકાના કંથકોટ ગામ પાસે 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો. વર્ષ 2024ના 4 મહિનામાં 3 થી વધુ તીવ્રતાના 5 ભૂકંપે ચિંતા વધારી. જિલ્લામાં એપ્રિલ માસમાં મધ્યમ તીવ્રતાનો 4થો આંચકો અનુભવાયો. સંદેશમાં અન્ય એક સમાચાર છે કે ભુજ સ્ટેશનથી દિલ્હી સરાય રોહિલા ટ્રેનને ઝંડી આપી અને પ્રસ્થાન કરાવાયું. સ્પેશિયલ ટ્રેન માટે મે જૂન માસ દરમિયાનનું સમયપત્રક બહાર પડાયું હતું. ભુજથી સાંજે 5 વાગે ઉપડી અને બીજા દિવસે બપોરે 12 વાગે દિલ્હી પહોંચશે. આજે વિશ્વ મજૂર દિવસ. દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં સમાચાર છે. કોણ કેટલી મજૂરી કરે છે? ભારત જેવા વિકસી રહેલા દેશમાં સામાન્ય રીતે અઠવાડિયે કામના કલાકો 40 કે તેનાથી વધુ હોય છે. સૌથી વધુ 46 કલાક કોસ્ટારિકામાં નોંધાયા છે, તો ડેનમાર્ક, જર્મની વગેરે જેવા વિકસિત દેશો 26 કલાક જ કામ કરાવે છે. ભારતમાં કામનો સમય સામાન્ય રીતે 10 થી 6 નો ગણાય છે. અમેરિકામાં 9 થી 5, તો ફ્રાન્સ, જાપાન, જર્મની જેવા દેશો 8 કે 8.5 જ કામ શરૂ કરી દે છે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને તંત્ર દ્વારા જાહેરનામું. 14 મે સુધી રાત્રિના 10 થી સવારે 6 સુધી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ. કચ્છમાં લોકસભાની ચૂંટણીને લઈને નિયંત્રણોની અવધિ લંબાવાઈ. સભા સરઘસની પરવાનગી મેળવવાની રહેશે. બીજા એક સમાચારમાં, નખત્રાણાના દેવકીનગર, કૈલાશનગરમાં ગટરના વહેતા પાણીથી રોગચાળો. શહેરીજનો ત્રસ્ત બન્યા. ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું. રહેવાસીઓએ નગરપાલિકા તેમજ મામલતદાર સમક્ષ કરી રજૂઆત. જય જય ગરવી ગુજરાત. હું રીતુ ભટ્ટ. આજે 1 મે,
ગુજરાતનો સ્થાપના દિવસ. ગુજરાતીઓ માટે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. 1 મે 1960 ના રોજ મહાગુજરાત માંથી ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ હતી. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી અને બોમ્બે સ્ટેટમાંથી અલગ ગુજરાત રાજ્ય માટે ચળવળ શરૂ કરી હતી. આજે સર્વે ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું નીરજ માછર, ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ. 1 મે ના રોજ દુનિયાભરમાં શ્રમિક દિવસ ઉજવાય છે. લેબર કમિશન પાર્ટી ઓફ હિન્દુસ્તાને મદ્રાસમાં 1923 થી શરૂઆત કરી, જેને આજે 100 વર્ષ પૂર્ણ થયા. પહેલી વાર મજૂરોના સંઘર્ષ અને એકતાના પ્રતીક તરીકે લાલ ધ્વજનો ઉપયોગ કરાયો. ઇતિહાસમાં મજૂરોના આંદોલનને પરિણામે નક્કી કરાયું કે એક વ્યક્તિને માત્ર 8 કલાક માટે કામ કરવું, બાકીના 8 કલાક મનોરંજન માટે અને આરામ માટે 8 કલાક મળવા જોઈએ. આજનો દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત એક ખાસ દિવસ, તેમની મહેનત અને દ્રઢ સંકલ્પને ઉજવવા માટે. News 18 ગુજરાતીના સમાચાર. હું જીતેન્દ્ર બગ્ગા. T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની થઈ જાહેરાત. આ 15 ખેલાડીઓને મળ્યો મોકો. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરની અધ્યક્ષતાવાળી નેશનલ સિલેક્શન કમિટીએ કેટલાય ખેલાડીઓને લઈને ચર્ચા કરી છે. આખરે 15 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. કપ્તાન રોહિત શર્મા, ઉપકપ્તાન હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહેલ અને કુલદીપ યાદવ. રિઝર્વ ખેલાડી શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.